નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ એમાં ઓક્ટોબર 2020ની એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તેને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા જેવા બીજા મિત્રો સાથે જરૂરથી શેર કરો. ચાલો એમાં આપણે પ્રશ્ન 1 જોઈએ. તો ઉત્તર તો આમાં છે, પરિસ્થિતિ અને ચહેરાના હાવભાવ અંગેના જોડકા જોડો. તો સૌપ્રથમ અહીં પરિસ્થિતિ છે. નંબર 1, કાજલની ચોપડી એના ભાઈએ ફાડી નાખી તો હવે એના ચહેરાના હાવભાવમાં શું આવશે? તો નંબર 3, ગુસ્સો. નંબર 2, અનિલના પપ્પા તેના માટે ફટાકડા લાવ્યા છે તો શું આવશે? નંબર 4, ખુશ. નંબર 3, ભાવનાને તાવ આવ્યો છે તો શું આવશે? નંબર 5, ઉદાસ. નંબર 4, માધવના ઘરમાં વાંદરો ઘૂસી ગયો છે, શું આવશે? નંબર 2, ડર. નંબર 5, મિતાલીને કાલે પરીક્ષાનું પરિણામ છે તો શું આવશે? નંબર 1, ચિંતા. આગળ જોઈશું પ્રશ્ન 2, મને ઓળખી કાઢો. નંબર 1, મારા માથે કલગી હોય છે અને હું ટહુંકા કરું છું તો મો. નંબર 2, મારી ચાંચ લાલ રંગની હોય છે અને મને મરચું બહુ ભાવે છે તો પોપટ. નંબર 3, મારી ચાંચ સોય જેવી છે અને હું પાંદડા સીવીને સુંદર માળો બનાવું છું તો કોણ છે એ? દરજીડો. નંબર 4, હું ચાંચથી જાળને કાણા પાડીને તેમાંથી કીડા ખાઉં છું તો એ લક્કડખોદ. આગળ નંબર 5, હું રાત્રે જાગું છું અને દિવસે સૂઈ જાઉં છું તો ગુવળ. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન 3, અ, નીચે આપેલ સજીવો પાણી ક્યાંથી મેળવે છે તે જણાવો. નંબર 1, વૃક્ષો. તો વૃક્ષોને પાણી જમીનમાંથી મળે છે અને ચોમાસામાં વરસાદ દ્વારા પણ મેળવે છે. નંબર 2, પ્રાણી. તો નદી, તળાવ કે પછી હવાડામાંથી મેળવે છે. નંબર 3, માણસો. તો નદી, કૂવા, વરસાદ, તળાવ કે બોરમાંથી મેળવે છે. આગળ આપણે જોઈશું પ્રશ્ન 3. નંબર 1, પ્રશ્ન 3 બ, તેમાં પ્રશ્ન 3માં આપણે બ જોઈશું. તો નંબર 1, વરસાદ કરા સ્વરૂપે વરસે છે. અહીં કરા એટલે શું? કરા એટલે વરસાદના પાણીના બરફ સ્વરૂપે રૂપાંતર થાય છે અને તેને કરા કહે છે. તો હવે આપણે આગળ જોઈશું તો અહીં પ્રશ્ન 4, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. નંબર 1, ચા કોફી બનાવવા માટે આપણે પ્રેશર કુકરનો ઉપયોગ કરીએ છીએ તો ખોટું. નંબર 2, ચૂલા પર રસોઈ બનાવવી એ પર્યાવરણ માટે ફાયદાકારક છે, ખોટું. નંબર 3, સૂર્ય કુકરમાં સૂર્યની ગરમીથી રસોઈ તૈયાર થાય છે, સાચું. નંબર 4, પ્રેશર કુકરમાં જમવાનું ઝડપથી તૈયાર થાય છે, સાચું. નંબર 5, પૂરી તળવા માટે ઝારાનો ઉપયોગ થાય છે તો સાચું. આગળ છે પ્રશ્ન 5, નીચેના વાહનના નામ આપ્યા છે તો તેની સામે તેનો ઉપયોગ લખો. નંબર 1, ઊંટ લારી. તો સામાનની હેરફેર માટે ઉપયોગી છે. નંબર 2, ટ્રાયસિકલ.
માણસોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગી છે. નંબર 3, એમ્બ્યુલન્સ. કોઈ પણ બીમાર વ્યક્તિને હોસ્પિટલ ઝડપથી પહોંચાડવા માટે ઉપયોગી છે. નંબર 4, વિમાન. તો વિમાનમાં ઝડપી મુસાફરી માટે ઉપયોગી છે. નંબર 5, ટ્રેક્ટર, એટલે કે ખેતર અથવા જમીન ખેડવા માટે ઉપયોગી છે. તો બાળકો, અહીંથી આપણી આ એકમ કસોટીની સંપૂર્ણ સોલ્યુશન સમાપ્ત થાય છે. ધન્યવાદ.